Audio Jungle. નમસ્કાર મિત્રો, હું ચિરાગ ગજ્જર. મહુવા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. નજર નાખીએ આજના સમાચારો પર. મહુવા વિકાસ ઝંખી રહ્યો છે ત્યારે ચાલો આપણે સીધી વાત કરીએ છીએ મહુવાના જાણીતા ઉદ્યોગપતિ અને ડિહાઇડ્રેશન એસોસિએશનના પ્રમુખ શ્રી મયુરભાઈ રાઠોડ જોડે. આભાર મયુરભાઈ. ખાસ કરીને વાત કરવામાં આવે તો ગત વર્ષોમાં મહુવામાં ઘણી બધી કંપનીઓ આવી હતી, પણ અગમ્ય કારણોસર કંપનીઓ પાછી પણ જતી રહી છે. તો શું આગામી દિવસોમાં મહુવામાં પાછી નવી કોઈ કંપનીઓ આવશે? તો તમને એવું લાગે છે કે મહુવા અને મહુવાના ગ્રામ્ય વિસ્તારના યુવા લોકોને આનાથી ફાયદો થશે, રોજગારી મળશે? કારણ કે અત્યારે લોકો અન્ય સ્થળોમાં સ્થળાંતર કરી રહ્યા હોય તેવું પણ સંભળાઈ રહ્યું છે. તો આ બાબતે આપ શું કહેશો? ઉદ્યોગ અને ખેતી આ બંને એકબીજાના પર્યાય છે. ઉદ્યોગ જ્યારે કોઈ પણ વિસ્તારમાં ઉદ્યોગ આવતા હોય તો એને એની સાથે નાના મોટા રોજગારો એની સાથે આવતા જ હોય છે. જે કંપનીઓ ભૂતકાળમાં મહુવામાં સ્થાપવા માટે પોતાના પ્લાન્ટ સ્થાપવા માટે આવેલી, તો રાજકીય કિનાખોરી પોતાના રાજકીય લાભ ખાટવા માટે અમુક લોકોએ આ કંપનીઓના વિરોધ કર્યા. અને મહુવાનો જે અત્યારે વિકાસ છે એના કરતાં પણ અગર જો કંપનીઓ આવી હોત તો આની કરતાં પણ વધારે વિકાસ થાત. કેમ કે ઉદ્યોગ અને ખેતી આ બંને એક સિક્કાની બંને બાજુ છે. ખેતી પણ એટલી જ જરૂરી છે જેટલો ઉદ્યોગ જરૂરી છે, ઉદ્યોગ પણ એટલા જ જરૂરી છે જેટલી ખેતી જરૂરી છે. આજે મહુવામાં 154 ડિહાઇડ્રેશન યુનિટ્સ આવેલા છે, જેમાં દરરોજ નાના પ્લાન્ટ હોય તો 50, મોટા પ્લાન્ટ હોય તો 100-150 માણસો કામ કરે છે. જેનો પરિવાર આપ ગણો, માત્ર 4-5 માણસોનો પરિવાર ગણો તો લગભગ 15,000-20,000 લોકોને રોજગારી આપતો ઉદ્યોગ એ મહુવા ડિહાઇડ્રેશનનો ઉદ્યોગ છે. તો આપ સમજો કે 1,00,000, અગર આપ સમજો 100 જણા ગણો અને 154 ફેક્ટરી ગણો તો હરરોજ 15,000 માણસો અહીંયા કામ કરે છે. એનો પરિવાર આપ 4-5 માણસોનો ગણો તો માત્ર ડિહાઇડ્રેશન ઉદ્યોગ 70,000-80,000 માણસોને રોજગારી અને પૂરી પાડતો ઉદ્યોગ છે. તો આવી જ રીતે અગર બીજા પણ ઉદ્યોગ જો આવે તો બીજા ઉદ્યોગ થકી પણ રોજગારનો 100% નવા રોજગારનું સર્જન થશે અને લોકોને રોજગારી મળી રહેશે. ખાસ કરીને છેલ્લો પ્રશ્ન મયુરભાઈ પૂછવામાં આવે તો કે મહુવાનું યુવાધન જે અત્યારે એજ્યુકેશનમાં પણ મહુવા ખૂબ જ આગળ છે, અને મહુવાના લોકો જોબ માટે જ્યારે બહારગામ જઈ રહ્યા છે ત્યારે મહુવાની જે પ્રાથમિક સુવિધાઓ છે જે બધી મળી રહી છે, પણ મહુવાની એક દુર્દશા છે કે મહુવાને સિવિલ હોસ્પિટલ આપી છે છતાં પણ સિવિલ હોસ્પિટલમાં ખાનગી દવાખાના જેવી પણ સારવાર મળતી નથી. તો આ બાબતે આપ કઈ કહેશો ખરા? આપના પ્રશ્નનો ઉત્તર મેં પહેલા પણ આપી દીધો કે જો મહુવાને જિલ્લો જાહેર કરવામાં આવે તો જે પણ સિવિલની વ્યવસ્થા જિલ્લા કક્ષાએ મળે એ મહુવાને પણ મળે. આપ જણાવો છો એમ જિલ્લા સિવિલની અહીંયા જાહેરાત થઈ ગઈ છે, પણ સર અત્યારે જે પણ સમજો કે કામ જે ચાલુ કરવાનું હોય એ થોડા લોકોને અમુક લોકોની પોતાની ઓલાને લીધે અટકેલું હતું, વિરોધ કરતા હતા એને લીધે અટકેલું હતું. પણ સરકારે હમણાં જ સિવિલ માટેનું કામ ચાલુ કરવા માટેની ટેન્ડર પ્રક્રિયા પણ આરંભી દીધી છે. અને સિવિલને આ જે અત્યારે સરકારી હોસ્પિટલ છે એને બીજી જગ્યાએ શિફ્ટ કરવા માટે પણ જગ્યા રાખી લેવામાં આવી છે. ટૂંક સમયમાં સિવિલનું કામ ચાલુ થઈ જશે અને વહેલી તકે આ કામ પૂર્ણ થાય એવું 100% અમે પણ ઉદ્યોગ ડિહાઇડ્રેશન ઇન્ડસ્ટ્રી તરફથી એસોસિએશનના પ્રમુખ તરીકે હું પણ ગવર્મેન્ટમાં રજૂઆત કરીશ કે આ કામ વહેલી તકે પૂર્ણ થાય અને લોકોને સિવિલનો લાભ વહેલી તકે મળે. આભાર મયુરભાઈ સાહેબનો. ચિરાગ ગજ્જર, મહુવા ન્યૂઝ સ્ટેશન સાથે. મહુવા સમાચારમાં આજે આટલા જ સમાચારો. ફરી સમાચારો સાથે કાલે મળીશું. શુભરાત્રી.